કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ફઝાનો નિયમ જોતા રહ્યા. તો ફઝાનો નિયમ શું કહેતો હતો? તો કે કોઈ પણ બે આયનો અથવા તો કોઈ પણ બે પરમાણુ કે જેની વચ્ચે આયોનિક બંધ રહેલો હોય તેમાં થોડાક એવા પ્રમાણમાં સહસંયોજક બંધ પણ જોવા મળશે, તે આપણે જોયું. હવે આજે ફઝાનો નિયમ છે અથવા તો જે ધ્રુવીભવનનો સિદ્ધાંત કહેવાય, તો તેમાં થોડાક પરિબળો એવા છે કે જે ધ્રુવીભવનને અસર કરે છે. તો ધ્રુવીભવનને અસર કરતા જે પરિબળો છે તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરશું. તો આપણો ટોપિક થઈ જશે કે ધ્રુવીભવનને અસર કરતા પરિબળો. ધ્રુવીભવન કઈ રીતે થાય આપણે આગળ જોઈ ગયા છે, બરોબર. ધ્રુવીભવનને અસર કરતા પરિબળોમાં પહેલું આપણે જે પરિબળ જોવાનું છે તે છે કેટાયનનું કદ. તો એ કરીને આપણે લખીએ, પહેલો પોઈન્ટ કેટાયનનું કદ. કેટાયન એટલે શું? હવે તમને ખ્યાલ છે કેટાયનને આપણે શું બોલીએ છીએ? ધન આયન બોલીએ છીએ. એટલે ધન આયનનું કદ એમ લખીએ તો પણ કઈ વાંધો નથી, બરોબર. પણ કેટાયન એટલે તમને ખાસ ખબર હોવી જોઈએ. ધ્રુવીભવન અને કેટાયનના કદ વચ્ચે શું સંબંધ છે તે આપણે જોઈએ. તો જેમ જેમ કેટાયનનું એટલે કે કોણ? તો કે ધન આયન કદ ઘટે તેમ શું થશે? તો કે એન આયન એટલે ઋણ આયન, ધ્રુવીભવનમાં વધારો થાય છે. ધ્રુવીભવનમાં વધારો થાય છે. જેમ જેમ કેટાયનનું કદ ઘટે, બરાબર, તેમ શું થતું જાય? ધ્રુવીભવનમાં વધારો જોવા મળે, તેમ એન આયનના ધ્રુવીભવનમાં વધારો થાય. હવે જો ધન આયનના કદ ઘટે, બરાબર, કદ ઘટે એટલે શું થાય? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી ખેંચવાના, જેના કારણે કંઈક આ રીતની કંઈક રચના થાય. માનો કે આ ધન આયન છે, બરાબર, એનું કદ ખૂબ નાનું લઈએ, બરાબર, અને સાથે સાથે સામો કોણ હશે? તો કે ઋણ આયન, એના કદ આપણે કેવા લઈએ? મોટા. તો આ જે ધન આયન હોય તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે હોય, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? ઓછી. કોઈ પણ પરમાણુ ધન ક્યારે બને? તો કે ઇલેક્ટ્રોનનું દાન કરે પછી ધન બને. એનો અર્થ જ એવો થાય કે ઇલેક્ટ્રોનનું એણે દાન કરી દીધું એટલે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઘટી ગઈ. ઇલેક્ટ્રોન ઘટી ગયા, બરાબર, તેની સામે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહે, જેના કારણે કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ વધી ગયો નેગેટિવ ચાર્જની સાપેક્ષ. હવે થાય એવું કે અહીંયા બાજુમાં રહેલા ઋણ આયન એની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આ ધન આયન પોતાની તરફ ખેંચે, જેના કારણે તેના ધ્રુવીભવનમાં શું થાય? વધારો થાય. આમ કેટાયનનું કદ જેટલું નાનું હોય અને એન આયનનું કદ જેટલું મોટું હોય એટલું ધ્રુવીભવન બહુ ઝડપથી જોવા મળશે, બરાબર. તો તેના માટે આપણે એક સૂત્ર લખીએ. જો ધ્રુવીભવન એ ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય અથવા તો કેટાયનનું કદ તેના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે, એટલે કે કેટાયનનું કદ જેમ વધે તેમ ધ્રુવીભવન ઘટે, અને કેટાયનનું કદ જેમ ઘટે, બરાબર, જેમ કદ નાનું તેમ ધ્રુવીભવન વધુ, અને જેમ કદ મોટું તેમ ધ્રુવીભવન કેવું થાય? ઓછું. એકબીજાનું વ્યસ્ત પ્રમાણ છે. એટલે ખ્યાલ આવશે કે અહીંયા આપણે ધ્રુવીભવન કરવું હોય તો આ જે ધન આયન છે અથવા તો કેટાયન છે એનું કદ કેવું રાખવું જોઈએ? તો કદ જેટલા તમે નાના રાખશો એટલું ધ્રુવીભવન વધારે થશે, અને જેટલા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે, બરાબર,
એટલા વધારે ને વધારે ધન આયન છે કેવા થતા જાય, નાના થતા જાય. ખાસ ધ્યાન રાખો. તો આ સૂત્ર તમને ખ્યાલ આવી ગયો કે ધ્રુવી ભવન છે એ કેટાયનના કદના કેવા પ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. તો આપણે એક સિક્વન્સ લઈએ, જો આ રીતે બેટા આ રીતે યાદ રાખીએ છીએ, માંગે કાર એટલે આપણે શું બોલીએ, કેલ્શિયમ, સ્કૂટર એટલે સ્ટ્રોન્શિયમ, બાપ આ રીતે બોલીએ છીએ ને, બરોબર. તો અહીંયા તમે જોશો તો આના આપણે ક્લોરાઇડ લઈ લઈએ, આ બીજા સમૂહના તત્વો છે. તો બેરિલિયમનો ક્લોરાઇડ શું થાય, તો કે આ બધાનો ઓક્સિડેશન અંક પ્લસ ટુ એટલે ક્લોરિન નીચે બે લખવું પડે. એવી જ રીતે મેગ્નેશિયમ માટે MgCl2, અહીંયા શું થાય CaCl2, SrCl2 અને BaCl2, આવા આપણી પાસે સંયોજન બને. હવે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવશો, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ શું થાય, જો અહીંયા બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે ને બેરિયમ છે. બેરિલિયમ છે એ ધન આયન બને એટલે શું થાય, તો કે બેરિલિયમ પ્લસ ટુ બને. પછી મેગ્નેશિયમ છે એ પણ એનું ઓક્સિડેશન અંક તો પ્લસ ટુ જ રહેવાનું એટલે કે Mg પ્લસ ટુ. પછી કેલ્શિયમ છે એ કેટાયન બને એટલે શું થાય, કેલ્શિયમ પ્લસ ટુ. પછી સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ અને બેરિયમ પ્લસ ટુ. આ રીતના બીજા સમૂહના ધન આયન હોય અથવા તો કેટાયન હોય. હવે તમે જુઓ તો આ ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ કદમાં શું થવાનું, તમે કહેશો કે ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુના કદમાં વધારો થાય અને સાથે સાથે તેના કેટાયન હોય તો તેના કદમાં શું થવાનો, વધારો થવાનો. એની પાછળનું રીઝન શું, તો કે કક્ષાનો ક્રમ જ બદલાઈ જાય. અહીંયા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, અહીંયા ત્રીજી, ચોથી, પાંચમી અને અહીંયા છઠ્ઠી. એટલે છઠ્ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન, એનો અર્થ એવો કે કેન્દ્રથી છઠ્ઠી કક્ષા સૌથી દૂર હોય ને, માટે આનું કદ વધી જાય અને આના કદ કેવા હોય, ઓછા હોય. તો આ જે કેટાયન છે બરોબર, એના કદની વાત કરીએ તો આપણે એની સિક્વન્સ લખીએ તો સૌથી નાનું કદ બેરિલિયમ પ્લસ ટુનું હોય, એના કરતાં મોટું કદ મેગ્નેશિયમ પ્લસ ટુ, એના કરતાં મોટું કેલ્શિયમ પ્લસ ટુ, એના કરતાં મોટું સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ અને છેલ્લે કોણ આવશે, બેરિયમ પ્લસ ટુના આવે. તો કેટાયનના કદની વાત કરશું તો ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે બેરિલિયમથી બેરિયમ તરફ જઈએ તેમ કદમાં શું થાય, વધારો થાય. તો પહેલો પોઈન્ટ લખીએ, કેટાયનના કદમાં શું જોવા મળે, વધારો થાય. ક્યારે, તો કે ઉપરથી નીચે તરફ આવો ત્યારે. હવે જો આ સૂત્રમાં તમે આ કિંમત મૂકશો કે કેટાયનનું કદ તમે વધારો તો ધ્રુવીભવન કેવું થતું છે, ઘટતું છે. તો બીજો પોઈન્ટ લખશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો આ જે સંયોજનો છે તેના ધ્રુવીભવન ઘટતા છે, ધ્રુવીભવન ઘટે. ધ્રુવીભવન ઘટે એનો અર્થ જ એવો છે કે સહસંયોજક ગુણધર્મ ઘટવાનો, બરોબર. કારણ કે કોઈ પણ આપણે સંયોજન લઈએ, જો આયોનિક સ્વભાવના હોય, બધા કેવા હોય, આયોનિક, અને આની અંદર આપણે સહસંયોજક સ્વભાવ જોવાનો છે. હવે ધ્રુવીભવન જ ઘટે છે એટલે કે ઋણ આયન હોય તેની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન એ ધન આયનના કેન્દ્રમાં રહેલો પ્રોટોન વધારે ખેંચી જ ન શકે તો સહસંયોજક બંધ બનવાની સંભાવના પણ ઘટી જાય. માટે આપણે લખશું કે ધ્રુવીભવન ઘટે તો સહસંયોજક ગુણધર્મ ઘટે, સહસંયોજક ગુણધર્મ ઘટે. આ રીતે યાદ રાખવાનું કે ધ્રુવીભવન એ સહસંયોજક ગુણધર્મના સમપ્રમાણમાં હોય બરોબર. જેમ ધ્રુવીભવન વધશે તેમ સહસંયોજક ગુણધર્મ વધશે, જેમ ધ્રુવીભવન ઘટે તેમ સહસંયોજક ગુણધર્મ ઘટે. અહીંયા તમે જોશો તો ધ્રુવીભવન ઘટે છે માટે સહસંયોજક ગુણધર્મ ઘટે. સહસંયોજક ગુણધર્મ ઘટે તો એની સામે એના વિરુદ્ધ શું આવે, તો કે આયનીય ગુણધર્મ વધે. બંને વચ્ચે કેવો સંબંધ હોય, વ્યસ્ત સંબંધ હોય. સહસંયોજક ગુણધર્મ એ આયોનિક ગુણધર્મથી વ્યસ્ત હોય, યાદ રાખો બરોબર. એટલે કે સહસંયોજક ગુણધર્મ ઘટ્યો તો સામે આયોનિક ગુણધર્મ કેવો થયો, વધ્યો. એટલે આપણે અહીંયા લખીએ કે આયોનિક ગુણધર્મ વધે છે, આયોનિક ગુણધર્મ વધે છે. તો ધ્રુવીભવનને અસર કરતા પરિબળોમાં એક મહત્વનો પોઈન્ટ થયો કે કેટાયનના કદ ઉપર ધ્રુવીભવન શું અસર કરે છે, બરોબર. કેટાયનનું કદ એ ધ્રુવીભવનના કેવા પ્રમાણમાં છે, તો કે વ્યસ્ત પ્રમાણમાં આપણે લઈએ છીએ. એક નોટ કરીને ખાસ યાદ રાખવાનું, જો
જેમ બે આયનો વચ્ચેનું અંતર વધુ, જેમ બે આયનો વચ્ચેનું અંતર વધુ, જેમ બે આયનો વચ્ચેનું અંતર વધુ તેટલો તેમાં આયોનિક ગુણધર્મ વધુ, આયોનિક ગુણધર્મ વધુ હોય. બરાબર, આપણે જે બે આયન લેશું, ધન આયન અને ઋણ આયન, તેની વચ્ચે વધારે ને વધારે ડિસ્ટન્સ રાખીએ તો તેમાં સંસંયોજક પ્રકૃતિ કોઈ દિવસ થવાની નથી. સંસંયોજક પ્રકૃતિ ક્યારે થાય? તો કે ધન આયનની નજીક ઋણ આયન આવે ત્યારે. પણ જો બે આયનો છે એની વચ્ચેનું અંતર તમે ખૂબ વધારી દો તો એ તો એકબીજાની નજીક રહેવાના નથી, માટે તેમાં સંસંયોજક પ્રકૃતિ એટલી બધી હવે રહેશે નહીં. પણ કઈ પ્રકૃતિ તેમાં જોવા મળશે? તો કે આયોનિક ગુણધર્મ જોવા મળે. એટલે કે બે આયનોને વધારે ડિસ્ટન્સે તમે રાખો તો તેમાં સંસંયોજક પ્રકૃતિ જોવા મળતી નથી. પણ કેવી પ્રકૃતિ જોવા મળશે? આયોનિક ગુણધર્મ જોવા મળશે. તો આ વાત આપણે સમૂહની કરી કે સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે શું થાય. હવે એક કામ કરીએ, આપણે સમૂહની જગ્યાએ આવર્તના એક્ઝામ્પલ લઈએ. તો જોઈએ, જો હવે આપણે વાત કરીએ આવર્તની. આવર્તમાં આપણે જોઈએ તો આવર્તમાં જે તત્વો હોય, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, એક જ આવર્તના તત્વો છે. એને આપણે ક્લોરાઇડ લઈ લઈએ. બરોબર, તો પેલું લખીએ આપણે સોડિયમ ક્લોરાઇડ, બીજું લખીએ મેગ્નેશિયમ ક્લોરાઇડ નું આવે, એનો ઓક્સિડેશન આંક +2 એટલે MgCl2. એલ્યુમિનિયમ નો ક્લોરાઇડ AlCl3 SiCl4. બરોબર, આ રીતના આપણે આ ત્રીજા આવર્તના તત્વો છે. ખ્યાલ છે ને, પેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ આવે, બીજા આવર્તમાં લિથિયમથી આર્ગોન આવે, ત્રીજા આવર્તમાં સોડિયમથી નિયોન સુધી આવે. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન એ રીતે આગળ વધશે. તો આમાં આપણે જોઈએ, જો કેટાઇનના કદમાં શું થાય, જુઓ તો સોડિયમ કેટાઇન સ્વરૂપે આપણે લખીએ તો એને +1 લખાય, મેગ્નેશિયમ માટે લખીએ તો મેગ્નેશિયમ +2 લખાય, એલ્યુમિનિયમ તો કે એલ્યુમિનિયમ +3 અને સિલિકોન +4 આ રીતે લખાય. તેના ઓક્સિડેશન આંક લખે. આપણે શું કરશું? તો કે ડાબી બાજુથી ક્યાં જઈએ છીએ? તો કે જમણી બાજુ તરફ જઈએ છીએ. આવર્તમાં ડાબી બાજુથી આપણે જમણી બાજુ તરફ ચાલે. તો જુઓ તો ધન વીજભારમાં વધારો થયો, અહીંયા +1 હતો, +2 થયો, +3 અહીંયા શું થયો, +4. તો પહેલો પોઈન્ટ લખીએ કે ધન વીજભાર વધે છે, ધન વીજભાર વધે છે. જેમ ધન વીજભાર વધે તેમ ધન આયનના કદ ઘટે. જેટલો પોઝિટિવ ચાર્જ વધે, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન વધુ દાન કરે, એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન એ વધારે જે બાહ્યતમ કક્ષામાં વધેલા ઇલેક્ટ્રોન છે ને પોતાની તરફ ખેંચી રાખે, માટે આપણે લખીએ કે ધન આયનના કદ ઘટે, ધન આયનના કદ ઘટે. આ ખાસ ધ્યાન રાખજો, ધન આયનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વીજભાર અથવા તો ધન આયનના કદ એ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર, જેટલો વીજભાર વધશે તેટલા કદ ઘટવા મળે. આ ધન આયનની વાત છે ભાઈ. બરાબર, આ ધન આયન માટે સૂત્ર લાગુ પડે કે ધન આયનના કદ અને વીજભાર વચ્ચેનો સંબંધ સમજાવો. તો જેમ તમે ધન આયન હોય તેની ઉપર વીજભાર વધે, એટલે કે +1, +2, +3, જેમ વીજભાર વધતો જાય તેમાં ધન આયનના કદ કેવા થતા જાય, ઘટતા જાય. માટે તમે અહીંયા જુઓ છો વીજભાર વધે છે, +1 નો +2 થયો, +3 ને +4, એ શું થયું, ધન વીજભાર વધ્યો. વીજભાર વધ્યો એટલે કદ ઘટ્યા, એટલે ધન આયનના કદમાં શું થયો, ઘટાડો જોવા મળશે. ધન આયનનું કદ ઘટે. બરાબર, આગળ આપણે સૂત્ર જોઈ ગયા કે ધ્રુવીભવન છે એ કેટાયનના કદ ઉપર આધાર રાખે. જેટલું કેટાયન અથવા તો ધન આયનનું કદ ઓછું હોય એટલું ધ્રુવીભવન વધારે હોય. તો અહીંયા આપણે કહીએ છીએ કે કદ તો ઓછું છે, માટે આપણે શું કહીએ, તો કે ધ્રુવીભવન વધે, ધ્રુવીભવન વધે. અને ધ્રુવીભવન અને સહસંયોજક બંધ તેની વચ્ચે સમપ્રમાણતાનો સંબંધ છે. જેટલું ધ્રુવીભવન વધે તેટલો સહસંયોજક ગુણધર્મ વધે. માટે લખીએ કે જેમ ધ્રુવીભવન વધશે તેમ સહસંયોજક ગુણધર્મ વધે, સહસંયોજક ગુણધર્મ વધે.
અને સહસંયોજક ગુણધર્મ વધે તો સામો આયોનિક ગુણધર્મ કેવો થતો હોય? ઘટતો હોય, કારણ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. માટે લખીએ કે આયોનિક ગુણધર્મ ઘટ. બરોબર, આ જે આયનો છે તેના કદની વાત કરીએ. બરોબર, જેમ અહીંયાથી આગળ વધશું આમથી તમને ખ્યાલ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ કદમાં શું થાય? ઘટાડો થાય. તો તેના ધન આયનો હોય તેના કદમાં પણ શું થતો હોય? ઘટાડો જોવા મળે છે. બરોબર, એટલે કે સહસંયોજક ગુણધર્મની વાત કરીએ તો સૌથી વધારે સહસંયોજક ગુણધર્મ કેમાં હશે? તો કે SiCl4. કેમ કે SiCl4 છે એમાં સૌથી વધારે ધ્રુવીભવન થશે, માટે આમાં સહસંયોજક પ્રકૃતિ વધારે હશે, જ્યારે આયોનિક ગુણધર્મ ઓછો હશે. જ્યારે NaCl ની વાત કરીએ તો આ તો શરૂઆતની વાત છે. બરોબર, આમાં ધ્રુવીભવન હજી એટલું બધું હોવાનું નથી, એટલે આમાં સહસંયોજક પ્રકૃતિ ઓછી હોય, આયોનિક પ્રકૃતિ વધારે હોય. NaCl તમે જોશો ને તો આયોનિક સ્વભાવનું હોય, Na+ અને Cl માઇનસ સ્વરૂપે તમને જોવા મળશે. તો આપણે અહીંયા કેટાયનના કદવાળો જે પહેલો પોઈન્ટ છે એ કમ્પ્લીટ કર્યો. હવે આપણે વાત કરશું Na+. હવે શું આવશે? Na+. તો B કરીને આપણે લખીએ બીજો પોઈન્ટ, Na+ નું કદ. Na+ એટલે શું? તો કે ઋણ આયનના કદની વાત છે. તો જો ધ્રુવીભવન અને Na+ના કદ વચ્ચે શું સંબંધ છે આપણે જોઈએ. ધ્રુવીભવન એ ઋણ આયનના કદ અથવા તો Na+ના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. Na+ના કદ અથવા તો શું બોલશો, Na+ને આપણે કહીએ છીએ ઋણ આયન. એનો અર્થ એવો છે કે Na+નું કદ જેમ વધતું જાય તેમ ધ્રુવીભવન વધતું જાય, અને Na+નું કદ જેમ ઘટતું જાય તેમ સાથે સાથે ધ્રુવીભવન પણ કેવું થશે? ઘટશે. બરોબર, ઋણ આયનમાં શું હોય? જો તો જેમ ઋણ આયનનો વીજભાર વધે તેમ ઋણ આયનના કદમાં વધારો થાય. બરોબર, ઋણ આયન માટે યાદ રાખજો ધન આયન માટે ઊંધું હતું, ઋણ આયન બરોબર એના કદ છે એના વીજભારના કેવા પ્રમાણમાં હોય? જેમ વીજભાર વધે ઋણ આયનનો વીજભારના સમપ્રમાણમાં થાય. જેમ નેગેટિવ વીજભાર વધે તેમ સામો કદ વધે. ઋણ આયનો એની ઉપર વીજભાર માઇનસમાં હોય, -1 -2 -3 -4, એટલે ઋણ આયનમાં જેમ વીજભાર વધે તેમ કદમાં વધારો થાય, એટલે ઋણ આયનના કદનો રિલેશન તમને આ ખબર હોવો જોઈએ. બરાબર, વીજભાર અને કદ વચ્ચે શું સંબંધ છે? જેમ વીજભાર વધતો જશે તેમ ઋણ આયનના કદમાં શું થતો જાય? વધારો થતો જોવા મળશે. તો આપણે લખીએ, જો આના ઉપરથી શું ખબર પડે, જો ઋણ આયનનું કદ વધે, જો ઋણ આયનનું કદ, જો ઋણ આયનનું કદ વધે તેટલું ધ્રુવીભવન વધે છે, તેટલું ધ્રુવીભવન વધે છે. ઋણ આયનના જે કદ છે જેટલા તમે વધારશો, બરોબર, ઋણ આયન અથવા તો Na+ના કદ જેટલા વધે તેની સામે ધ્રુવીભવનમાં પણ શું થવાનો છે? વધારો થવાનો છે. તો આમ આપણે લખી શકાય કે આપેલા કેટાયન માટે Na+નું કદ વધે તેમ ધ્રુવીભવન વધે તો સહસંયોજક ગુણધર્મ શું થાય? સામો વધવાનો. એટલે આપણે લખીએ કે કેટાયનના સાપેક્ષમાં આમ આપેલા કેટાયન માટે, આપેલા કેટાયન માટે Na+નું કદ વધે Na+નું કદ વધે તેમ, જેમ Na+ એટલે કે અથવા તો ઋણ આયનનું કદ વધે તેમ શું થાય છે? તો કે ધ્રુવીભવન વધે, અને ધ્રુવીભવન વધે તો સહસંયોજક ગુણધર્મ વધે છે, તેમ તેનો સહસંયોજક ગુણધર્મમાં શું થાય છે? વધારો જોવા મળશે. તો આપણે એક વાત કરીએ, કોઈ એક કેટાયન ફિક્સ રાખીએ અને Na+ને ચેન્જ કર્યા કરીએ. તો કેલ્શિયમ છે એનો ફ્લોરાઇડ લઈએ CF2, બીજો લઈએ કેલ્શિયમનો ક્લોરાઇડ CaCl2,
પછી કેલ્શિયમનો બ્રોમાઇડ CaBr2 અને કેલ્શિયમનો આયોડાઇડ CaI2. અહીંયા ધન આયના તત્વો ફિક્સ થવાના છે, જો બધે કેલ્શિયમ જ છે એટલે ધન આયના તત્વો ચોક્કસ જ રહેશે. તમે ઋણ આયનના કદની વાત કરશો, જો ફ્લોરિન છે બરોબર, એનો ઋણ આયન આપણે બનાવીએ તો ફ્લોરિનનો ઋણ આયન શું થાય? એફ માઇનસ વન. ક્લોરિનનો ઋણ આયન સીએલ માઇનસ વન. બ્રોમિન માટે બીઆર માઇનસ વન અને આયોડિન માટે આઈ માઇનસ વન લખાય. તો આના કદની તમે કમ્પેરિઝન કરો તો જો આ 17મો સમૂહ છે, ઉપરથી નીચે તરફ જાઓ કદ વધવાના છે, એટલે ફ્લોરિનના કદ નાના હોય જ્યારે આયોડિનના કદ મોટા હોય. તો એનાયનમાં પણ એવું થાય કે ફ્લોરાઇડ આયનના કદ નાના, એના કરતા મોટા ક્લોરાઇડ આયનના કદ, એના કરતા મોટા બ્રોમાઇડના, સૌથી મોટું કદ કોનું આવે? આયોડિન. તો આના ઉપરથી કહી શકાય કે ઉપરથી નીચે તરફ આવો છો તેમ ઋણ આયનના કદમાં વધારો થાય છે. આ એફ ટુનું કદ નાનું હશે જ્યારે આઈ ટુના કદ કેવા હશે? મોટા. બીજું શું, આ ધન આયન છે, ધન આયનના કદ તો કેવા છે? ચોક્કસ જ છે. તો આ 17મો સમૂહ છે એને આપણે ઉપરથી નીચે તરફ આવી, ઉપરથી નીચે તરફ આવી શું થશે? તો કે ધન આયનની પહેલાં વાત કરીએ તો ધન આયનના કદ કેવા છે? ચોક્કસ હોય. ધન આયનના કદ કેવા છે? તો કે ચોક્કસ હોય છે, બરાબર. બીજું તો કે ઋણ આયનના કદમાં શું થાય? ઉપરથી નીચે તરફ જાઓ તેમ ઋણ આયન અથવા તો આપણે એન આયન બોલીએ, તેના કદ કેવા હોય? વધારે. ઋણ આયન ના કદ કેવા થાય? વધે. વધે ને, ઉપરથી નીચે તરફ જાઓ તેમ ઋણ આયનના કદ વધે. ઋણ આયનના કદ વધે બરોબર તેમ ધ્રુવીભવન કેવું થાય? વધે, બરોબર. જો અહીં લખ્યું છે ધ્રુવીભવન છે એ એન આયનના કદ એટલે કે ઋણ આયનના કદના સમપ્રમાણમાં હોય, એટલે કે ઋણ આયનના કદ વધે તેમ ધ્રુવીભવન વધશે. તો લખીએ, ઋણ આયનનું કદ જેમ વધે તેમ શું થશે? તો કે ધ્રુવીભવન વધે. ધ્રુવીભવન વધે એટલે કયો ગુણધર્મ વધે? તો કે સહસંયોજક ગુણધર્મ વધે. એટલે લખીએ, સહસંયોજક ગુણધર્મ વધે. અને સહસંયોજક ગુણધર્મ વધે એટલે સામે કયો ગુણધર્મ ઘટે? તો કે આયોનિક ગુણધર્મ ઘટે, બરોબર. એટલે આ રીતે તમને એમસીક્યુમાં પૂછાય કે સહસંયોજક ગુણધર્મ આ ચારમાંથી સૌથી વધારે કેમ હશે? તો આપણે શું કીધું, ઉપરથી નીચે તરફ આવો તેમ સહસંયોજક ગુણધર્મ વધે છે. તો આ કેલ્શિયમ આયોડાઇડનો સહસંયોજક ગુણધર્મ સૌથી વધારે હોય, જ્યારે આ કેલ્શિયમ ફ્લોરાઇડનો સહસંયોજક ગુણધર્મ સૌથી ઓછો હોય. બીજું શું, તો કે આયોનિક ગુણધર્મોની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો આયોનિક ગુણધર્મ ઘટે. તો સૌથી વધુ આયોનિક ગુણધર્મ કોનો હોય? તો કે કેલ્શિયમ ફ્લોરાઇડનો. અને જેમ ધીરે ધીરે નીચે આવતા જાઓ તેમ તેના આયોનિક ગુણધર્મમાં ઘટાડો થાય અને કેલ્શિયમ આયોડાઇડનો આયોનિક ગુણધર્મ સૌથી ઓછો જોવા મળશે. તો આ રીતે તમને સૂત્રો ખ્યાલ હશે, ધન આયનના કદ અને ઋણ આયનના કદ બરાબર તેના વીજભારના આધારે તેના કદમાં શું ફેરફાર આવે છે એ તમને ખ્યાલ હોય. તો સહસંયોજક ગુણધર્મ વધે કે આયોનિક ગુણધર્મ વધે બરાબર અથવા ઘટે, કોઈ પણ બાબત હોય એ તમને ખબર પડી છે. તો આમ કેટ આયના કદ અને એન આયના કદ વિશેનો આપણે અભ્યાસ કર્યો, ત્યારથી આપણે આગળ વધીએ. તેના પછીનો જે આવશે એ પોઈન્ટ જોઈએ. સી કરીને આપણે લખશે ત્રીજો પોઈન્ટ, કેટાયન અને એન આયન પરનો વીજભાર. કેટાયન અને એન આયન પરનો વીજભાર. કેટાયન અને એનાયન પરના વીજભાર છે અને ધ્રુવીભવન વચ્ચે શું સંબંધ છે આપણે જોઈએ. જો ધ્રુવીભવન એ ધન આયન અથવા શું બોલીએ છે, કેટાયન નાના વીજભારના સમપ્રમાણમાં હોય, અને એવી જ રીતે ધ્રુવીભવન એ ઋણ આયનના વીજભારના સમપ્રમાણમાં હોય. ઋણ આયન અથવા આપણે શું બોલશું, એન આયન, બરોબર. ધન આયન પરનો વીજભાર જેમ વધે તેમ ધ્રુવીભવન વધે,
ऋण આયન પરનો વીજભાર જેમ વધે બરાબર તેમ પણ ધ્રુવીભવનમાં શું થાય વધારો જોવા મળશે। હવે જો ધન આયન પરનો વીજભાર વધે એનો અર્થ એવો થાય કે વીજભાર વધે તો તેના કદમાં શું થાય ઘટાડો થાય। અને ઋણ આયનમાં કેવું હતું તો કે કદ અને ઋણ આયનના વીજભાર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હતા। એમાં આપણે એમ કહેતા હતા કે ઋણ આયન છે એની ઉપરનો જેમ વીજભાર વધતો જાય તેમ તેના કદમાં શું થાય વધારો થતો જાય, એટલે કે સમ પ્રમાણમાં હોય। ધન આયનમાં કેવું હતું વ્યસ્ત પ્રમાણમાં, જેમ ધન આયન ઉપરનો વીજભાર વધે તેમ ધન આયનના કદ કેવા થતા હતા ઘટતા જતા હતા। આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, જો સોડિયમ ક્લોરાઇડ, બીજું લઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, ત્રીજું લઈએ AlCl3 અને SiCl4। તો જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે જઈએ તેમ શું થાય, આ જે ધન આયન હશે સોડિયમ હશે એને પ્લસ હોય, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, સિલિકોન +4। તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય, કેટાયન પરના વીજભાર વધે છે, વીજભાર વધે એટલે આપણે શું લખી શકાય કે વીજભાર વધ્યો તો કદ કેવા થયા, કેટાયન ઉપરનો વીજભાર વધ્યો તેમ કદ ઘટે બરોબર, કદ ઘટે સામે શું થાય તો કે જેમ ધન આયનનું કદ ઘટે તેમ ધ્રુવીભવન વધે, માટે લખીએ ધ્રુવીભવન વધે છે બરોબર। ધ્રુવીભવનમાં શું થાય વધારો થાય, અને ધ્રુવીભવનમાં વધારો થાય એટલે કયો ગુણધર્મ વધે તો કે સહસંયોજક ગુણધર્મ વધે છે। સહસંયોજક ગુણધર્મ વધે તો આયોનિક ગુણધર્મ કેવો થાય, આયોનિક ગુણધર્મ ઘટે બરોબર। આ ધન આયનની વાત થઈ, એવી જ રીતે ઋણ આયન માટે પણ તમે લખી શકો બરોબર। ધ્રુવીભવન છે એ ધન આયન પરના વીજભારના સમપ્રમાણમાં હોય, એટલે કે જેટલો ધન આયન વધતો જશે તેમ ધ્રુવીભવન વધતું છે। તો આપણે જોઈએ, જો સોડિયમ +1 છે, મેગ્નેશિયમ +2 છે, એલ્યુમિનિયમ +3 છે અને સિલિકોન +4 હોય તો સૌથી વધારે ધ્રુવીભવન કયો ધન આયન કરશે, તો કે ધ્રુવીભવન એ ધન આયન ઉપરના વીજભારના સમપ્રમાણમાં હોય, જેટલો વીજભાર વધું તેટલું ધ્રુવીભવન વધુ। તો સિલિકોન +4નો વીજભાર અહીંયા સૌથી વધારે એટલે એનું ધ્રુવીભવન સૌથી વધારે, એના કરતાં ઓછું કોનું થાય તો કે એલ્યુમિનિયમ +3નું, એના કરતાં ઓછું મેગ્નેશિયમ +2નું અને એના કરતાં ઓછું કોનું થાય તો કે સોડિયમ +1નું થશે બરાબર। તો આ રીતે ધ્રુવીભવન કઈ રીતે થાય તે સમજી શકાય। હવે એવી જ રીતે તમે કમ્પેરિઝન ઋણ આયનની કરી શકો બરોબર, જેમ ઋણ આયન હોય તેના ઉપરનો નેગેટિવ ચાર્જ વધે એટલે કે -1 -2 -3 -4, એટલે જેમ વધતો જાય તેમ શું થતું જાય તો કે ધ્રુવીભવન વધતું જાય, અને ધ્રુવીભવન જેમ વધતું જાય તેમ શું થશે તો કે ધ્રુવીભવન વધે તેમ સહસંયોજક ગુણધર્મ વધતો જાય અને આયોનિક ગુણધર્મ કેવો થતો જાય ઘટતો જાય। એટલે બે પોઈન્ટ મહત્વના જે યાદ રાખવાની બાબત છે તો કે ધન આયન હોય તેના કદ હોય શક્ય એટલા નાના રાખવાના, અને ઋણ આયનના કદ હોય શક્ય એટલા કેવા રાખવાના, કદ મોટા રાખવાના, તો ધ્રુવીભવન થાય બરોબર। ધન આયનના કદ ખૂબ નાના હોય અને સામા ઋણ આયનના કદ ખૂબ મોટા હોય તો આજે ધન આયનના કેન્દ્રમાં રહેલો પ્રોટોન એ ઋણ આયનના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઝડપથી ખેંચી શકે, અને જેના કારણે તેમાં આયોનિક સ્વભાવ તો છે પણ સાથે સાથે સહસંયોજક સ્વભાવ પણ જોવા મળશે। એટલે આ બે કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની કે ધન આયનના કદ નાના રાખો શક્ય એટલા અને ઋણ આયનના કદ શક્ય એટલા મોટા રાખો। ધન આયનના કદ નાના ક્યારે થાય તો કે તેનો વીજભાર જેમ વધે તેમ તેના કદ ઘટતા જાય, ધન આયનની વાત છે બરોબર। ધન આયનના કદ શું થાય, જેટલો તમે વીજભાર વધારો +1 +2 +3 +4 એટલે કે ઇલેક્ટ્રોન જેટલા દાન થતા જાય તેટલો સામો શું થાય તો કે તેના કદ ઘટતા જાય, સેન્ટરમાં પ્રોટોનની સંખ્યા તો સરખી જ રહે એટલે સેન્ટરમાં રહેલો પોઝિટિવ ચાર્જ એ બીજા ઋણ આયનના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઝડપથી ખેંચી શકે। બીજું તો કે ઋણ આયનમાં આપણે શું કહેશું તો કે ઋણ આયનના વીજભાર એમાં શું થાય, જો આ કદ વધે છે બરાબર, ઋણ આયનના કદ ક્યારે વધે તો કે વીજભાર વધવો જોઈએ બરાબર ને, વીજભારના સમપ્રમાણમાં છે, વીજભાર વધે પણ ઋણમાં વધશે ને, -1 -2 -3 -4 આ રીતે ઋણમાં જો વીજભારમાં વધારો થાય તો ઋણ આયનના કદમાં પણ શું થાય વધારો થાય બરાબર।
તો આ રીતે કદ ધન આયનના નાના રાખવાના, ઋણ આયનના કદ મોટા રાખો તો તેની વચ્ચે ધ્રુવીભવન સૌથી વધારે થાય, અને ધ્રુવીભવન સૌથી વધારે થાય તો તેમાં સંયોજક સ્વભાવ વધે અને આયોનિક સ્વભાવ તેમાં શું થતો જાય, ઘટતો જોવા મળશે.